हेलो स्टूडेंट्स, हवे आपणे सूचकांकના પ્રકરણનો સૌથી મહત્વનો ટોપિક લેવા જઈ રહ્યા છીએ. લાશપેર, પાશે અને ફિશરનો સૂચકાંક 100% પરીક્ષામાં 5 ગુણમાં પૂછાય જ છે આ ટાઈપનો સમ. બીજું કે આ ટાઈપમાં 3 અલગ અલગ રીતના આપણે સમ ગણવાના છે. તો પહેલાં એક સાદી રીત શીખી જાઓ એટલે બાકીની બંને રીત પછી શીખવામાં આપણને સરળતા રહેશે. ચાલો તો આપણે સમ જોઈએ. તો 15મો સમ 1.3 નો ત્રીજો પેજ નંબર 29. ક્વેશ્ચન આ રીતે છે. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાશપેયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણો. કોષ્ટક આ રીતે આપેલું છે. વસ્તુ, ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન એકમો આપેલા છે. તો ફરી એક વખત નહીં પણ દરેક દાખલામાં જે એકમો છે ત્યાં તમને યાદ અપાવતો જઈશ. જથ્થો જોવાનો, જથ્થા સાથે ક્યાંય એકમ લખેલા છે તો કે નથી લખેલા, તો આ સમમાં એકમ પરિવર્તન શક્ય નથી. તમને એમ થતું હશે કે વળી આ એકમ પરિવર્તન શું, તો અહીં આપણે આગળ જતાં તમને હું શીખવાડીશ. થોડું ધ્યાન રાખવા જેવો ટોપિક છે. તો અહીંયા આપણે આ એકમનું આમ જોઉં તો કશું કામ નથી. પછી જથ્થો 2014નો, ભાવ 2014નો, એવી જ રીતે 2015નો જથ્થો અને ભાવ આપેલો છે. ચાલો હવે આ એક વખત આપણે ફરી શીખી લઈએ. જથ્થો પહેલી વખત આવ્યો છે એટલે આપણે એને શું કહી દેવાનું? ક્યુ ફોર ક્વોન્ટિટી. ભાવને શું કહેવાનું? પી. ફરી જથ્થો આવ્યો એટલે એને ક્યુ કહી દેવાનું અને ભાવને શું કહેવાનું? તો કે પી. હવે 2 વર્ષ આપણને આપેલા છે, 2014 અને 15. એમાં 14નું વર્ષ જૂનું વર્ષ છે, એનો મતલબ એવો થાય કે 14નું વર્ષ જે છે એ આધાર વર્ષ છે. અહીંયા પણ આપણને કીધેલું જ છે કે 14ને આધાર વર્ષ તરીકે લઈ. આધાર વર્ષ માટે શૂન્ય શબ્દ આવે એટલે આ ક્યુ 0 થશે અને આ પી 0 થશે. હવે 2015નો જથ્થો છે તેને ક્યુ 1 કહેવાનું અને ભાવને પણ શું કહેવાનું? પી 1. તો ફરી એક વખત, પી ફોર પ્રાઇઝ એટલે ભાવ અને ક્યુ ફોર ક્વોન્ટિટી એટલે જથ્થો. 0 આધાર વર્ષ માટે અને 1 જે છે તે ચાલુ વર્ષ માટે ઉપયોગમાં લેવાનું. બરાબર છે. ચાલો હવે આની ગણતરી કરીએ આપણે. તો જેટલા કોલમ છે રકમના એ ઉપરાંત જવાબ માટે આપણે 4 કોલમની જરૂર પડશે. તો સૌ પ્રથમ આપણને જે રકમમાં આપેલા છે એ કોલમ આપણે લખીએ. તો પહેલા વસ્તુ, ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન. બીજા એકમો જે આપ્યા હોય એ લખી નાખો. પછી 2014નું વર્ષ, એમાં ભાવ અને જથ્થો આપેલો છે. તો પેલા જથ્થો આપ્યો છે, 14 આધાર વર્ષ છે એટલે ક્યુ 0 લખી નાખવાનો. પછી તેના ભાવને પી 0 કહી દો, પી 0 લખી લઈએ. 2015નું વર્ષ, એના માટે પણ ક્યુ 1 અને પી 1 થશે. બરાબર. જે ઓર્ડરમાં આપ્યો હોય એ ઓર્ડરમાં આપણે લખવાનું એટલે વાંધો ન આવે. બરાબર છે. હવે આપણે જવાબ માટે, આપણો ક્વેશ્ચન લખ્યો આપણે, જવાબ માટે 4 કોલમની જરૂર પડશે. તો એ 4 કોલમ માટે મેં તમને એક નંબર આપ્યો હતો. સૂત્રનો વિડીયો તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે. 1000 અને 1101. તો પહેલાં તો 4 કોલમ માટે 4 વખત પી ક્યુ પી ક્યુ પી ક્યુ એમ લખી નાખો. જો આવી રીતે અહીંયા તમને નંબર લખેલા હશે સાથે, આમ 4 વખત પી ક્યુ લખી નાખવાના. બરાબર છે. હવે જો તમે નંબર ચેક કરો, 1000 એટલે 1000 એટલે પહેલાં 2 કોલમ ગોઠવાઈ ગયા આપણા. પછી 1101 1101 એટલે પાછા બીજા 2 કોલમ ગોઠવાઈ ગયા. બરાબર. તો શું કરવાનું? દરેક સમમાં જવાબ માટે 4 કોલમ ઉમેરવાના ફરજિયાત આવશે જ. અને એમાં પી ક્યુ પી ક્યુ પી ક્યુ એવી રીતે 4 વખત લખી પછી 1000 અને 1101 લખો એટલે આપણા 4 કોલમ તૈયાર થઈ જશે. બરાબર. અને એના ઉપરથી જ તમને હું હમણાં સૂત્ર પણ યાદ રખાવી દઈશ. તો પી 1 ક્યુ 0 એટલે શું? તો કે આ ભાઈ આ પી 1 છે અને આ ક્યુ 0 છે, એ બંને કોલમનો ગુણાકાર. લાઈક 20 × 18 તો કેટલા થાય? 360. પછી 10 × 31.25 એટલે 312.5. પછી 10 × 29.5 એટલે 295. આવી રીતે માત્ર આ પી 1 અને ક્યુ 0 નો આપણે ગુણાકાર કરવાનો છે.
પછી આવ્યું P0Q0, પછી એનો સરવાળો પણ કરી લેવાનો 20 40.9. P0Q0 એટલે આ પહેલા બે કોલમનો ગુણાકાર કરવાનો, 15 2 30 એટલે 300, 10 ગુણ્યા 20 એટલે 200, 10 ગુણ્યા 26.50 એટલે 265. એવી રીતે બાકીના પણ જે નંબર છે એનો ગુણાકાર કરી અને સરવાળો કરો તો 16 10.55. ત્યારબાદ આપણો ત્રીજો કોલમ થશે P1Q1, એટલે આ બંનેનો, 30 ગુણ્યા 18 એટલે 540, 15 ગુણ્યા 31.25 468.75. એવી રીતે P1 અને Q1 આ બંને કોલમનો ગુણાકાર કરી અને સરવાળો કરો એટલે આપણને મળશે સિગ્મા P1Q1. અને છેલ્લું કોલમ છે આપણું P0, આ P0 ગુણ્યા Q1 એટલે આ બંને કોલમનો ગુણાકાર, 15 તેરી 45 450, 20 ગુણ્યા 15 300, બરાબર. એવી રીતે બાકીના બધા નંબરનો ગુણાકાર કરી સરવાળો કરશો તો તમને મળશે 25 07.15. ઓકે, તો ટેબલ તો બહુ સરળ છે, સમજાઈ ગયું છે. તો હવે આપણે ત્રણ જવાબ મેળવવાના રહ્યા, પહેલો મેળવીએ લાસ્ટ પેયર. તો લાસ્ટ પેયરનો નંબર કેવો છે યાદ રાખજો, 1000. તો પહેલા એડિંગમાં લખવાનું લાસ્ટ પેયરનો સૂચકાંક, એનું સૂત્ર ટૂંકમાં 1000 અને 1100 એક યાદ રહી જાય, પછી આ રીતે યાદ રાખો તો ચાલે, પહેલા કોલમના છેદમાં બીજું કોલમ એટલે લાસ્ટ પેયરનું સૂત્ર થઈ જાય, ત્રીજા કોલમના છેદમાં ચોથું કોલમ એટલે પાછળનું સૂત્ર થઈ જાય, બરાબર છે. તો આપણે બહુ યાદ નહીં રાખવાનું, મીન્સ હા મેં કીધું યાદ રાખવાનું પણ સૂત્ર ગોખવાની ટ્રાય નહીં કરવાની, ટેકનિકલી યાદ રાખવાનું. તો IL બરાબર, ચાલો જો આ પહેલું કોલમ સિગ્મા P1Q0 છેદમાં બીજું કોલમ સિગ્મા P0Q0 ગુણ્યા 100, બરાબર છે. તો પહેલા કોલમનો સરવાળો 20 40.9 ભાગ્યા બીજા કોલમનો સરવાળો 16 10.55 ગુણ્યા 100, તો આપણો છેલ્લો જવાબ થશે 126.72. ઓકે, ચાલો હવે પાસે, તો પાસેનું સૂત્ર શું થશે, ત્રીજા કોલમના છેદમાં ચોથું કોલમ અથવા તો 1101. પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો P1Q1 એટલે 31.80.25 ભાગ્યા 25.07.15 ગુણ્યા 100, આપણો જવાબ થશે 126.85. અને હવે છેલ્લે ફિશરનો સૂચકાંક, તો ફિશરના સૂચકાંકનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો આ બંને નંબર જે આપણે જવાબ મેળવા લાસ્ટ પેયર અને પાસે, એ બંનેનો ગુણાકાર કરી તેનું વર્ગમૂળ લેવાનું, એટલે વર્ગમૂળમાં 126.72 ગુણ્યા 126.85 બરાબર, બંનેનો ગુણાકાર કરો તો 16074.432, અને વર્ગમૂળ લ્યો તો આપણો છેલ્લો જવાબ થશે 126.78.